दुनियाभरना देशों में कोरोना कारण क्वॉरंटाइन थवानुं हवे सामान्य थई गयुं छे, परंतु चाइनाए कोरोना नियंत्रण में लेवामां संक्रमित नागरिको अने संक्रमित लोकोना संपर्कमां आवेला नागरिकोने मेटलना बॉक्स में फरजियात क्वॉरंटाइन करवानुं शुरू कर्युं छे। चाइना द्वारा तेना ज नागरिको पर नियंत्रणना बहाने आचरवामां आवतो जुल्म केवो छे ते जोईए आ अहेवालमां। નિયંત્રણના બહાને ચીનનો તેના નાગરિકો પર અત્યાચાર, લાખો નાગરિકો મેટલના બોક્સમાં ફરજિયાત ક્વોરન્ટાઇન, મેટલ બોક્સમાં પૂરતું ભોજન પણ ન આપતું હોવાની ફરિયાદ, મેટલ બોક્સમાંથી બહાર આવવા પર મારવામાં આવી છે ઢોરમાર। ચીન પોતાના નાગરિકો પર ખૂબ જ કડક નિયમો લાગુ કરી અને કોરોના પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે। ડેલી મેલના રિપોર્ટ અનુસાર ચીને મોટા પાયે ક્વોરન્ટાઇન કેમ્પસનું એક નેટવર્ક બનાવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં મેટલ બોક્સ બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રેગ્નેન્ટ મહિલાઓ બાળકો સહિત તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે। અત્યારે શિયાનમાં આશરે 1.25 કરોડ લોકો અને યુઝહોમાં 10 લાખથી વધુ લોકો લોકડાઉનના કારણે કેદમાં છે। એક રિપોર્ટ અનુસાર કોરોનાના ડરને કારણે લોકોને મેટલના નાના બોક્સ જેવા રૂમમાં 2 અઠવાડિયા સુધી કેદ કરવામાં આવી રહ્યા છે। સુવિધાના નામે તેમાં પથારી અને શૌચાલય છે। ચીનના મીડિયાએ શિજિયા જુઆંગ પ્રાંતમાં 108 એકરના ક્વોરન્ટાઇન કેમ્પસમાં હજારો લોકોને કેવી રીતે મૂકવામાં આવ્યા છે તેની તસવીરો શેર કરી છે। આ ક્વોરન્ટાઇન કેમ્પસ છોડનાર ઘણા લોકોએ તેમનો ખરાબ અનુભવ શેર કર્યો છે। તેમનું કહેવું છે કે તેમને પોતાના ઘર છોડી અને ક્વોરન્ટાઇન સેન્ટરમાં રહેવા ફરજ પાડવામાં આવી અને બસો દ્વારા તેમને અહીં લાવવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે આ બોક્સમાં ક્વોરન્ટાઇન લોકોને ખૂબ જ ઓછું ભોજન આપવામાં આવે છે, મૂળભૂત જરૂરિયાતો સિવાય તેમને કંઈ જ ઉપલબ્ધ હોતું નથી। એટલું જ નહીં, મેડિકલ ચેકઅપ માટે પણ કોઈ આવતું નથી। એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે બહાર નીકળવા પર તેમની ઢોરમાર મારવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।